વાલા વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી પાછું તમારું સ્વાગત છે આજના લેક્ચરમાં. ડિપ્લોમા સેમેસ્ટર 4ની અંદર બીજો જે આપણો સબ્જેક્ટ આવે છે, મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 કન્ટિન્યુઅસ કરી રહ્યા છે. ગઈકાલના લેક્ચરમાં આપણે કમ્પ્યુટરાઇઝ ઇન્સ્પેક્શન અથવા તો મેઝરમેન્ટ અથવા તો મેઝરમેન્ટની અંદર ઇન્સ્પેક્શનની અંદર કોમ્પ્યુટરનું શું મહત્ત્વ છે, કોમ્પ્યુટર આપણને કઈ રીતના હેલ્પફુલ છે એના વિશે સરસ મજાની માહિતી મેળવી હતી. ઓકે, લાસ્ટ લેક્ચર હતો ગઈકાલનો આપણો એમાં. હવે આજે આપણે આગળ વધવાના છે. આજના લેક્ચરમાં આપણે અમુક જે ડેફિનેશન છે, અમુક જે ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ છે એ સમજવાના છે. આજના લેક્ચરમાંથી ઘણા બધા ક્વેશ્ચન એવા નીકળશે કે જે તમને જીટીયુની એક્ઝામમાં 1 માર્ક્સ અથવા 2 માર્ક્સની અંદર પૂછાશે. તમને ઇન્ટરવ્યૂમાં પણ ઘણા બધા ક્વેશ્ચન આમાંથી પૂછી શકે છે. ઇવન તમે જો ગેટ, ગવર્મેન્ટ જોબ અથવા ટેકનિકલ ફિલ્ડમાં કોઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો એમાંથી પણ અથવા એ પેપરમાં પણ આજના લેક્ચરમાંથી ક્વેશ્ચન પૂછાય છે. હું ઘણીવાર કહું છું, લેક્ચર કન્ટિન્યુઅસલી જો, કન્સિસ્ટન્ટલી જો, ડેઈલી તમને ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ, સિલેબસ વાઇઝ અહીંયાથી લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્લિયર છે? સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. ડિફાઇન એક્યુરેસી, પ્રિસિઝન એન્ડ એરર. હવે આ આપણો મેઇન ટોપિક છે કે એક્યુરેસીની ડેફિનેશન, પ્રિસિઝનની ડેફિનેશન અને એરર, ભૂલ જે થાય છે એને આપણે વ્યાખ્યા આપવાની છે. ઓકે, પણ એની સાથે સાથે આ લોકોએ બીજો એક ટોપિક કન્ટિન્યુઅસ લઈ લીધો છે અંદર કમ્બાઈન કરીને, એ છે આપણો ઇન્સ્ટ્રુમેન્ટ્સના સ્થાયી લક્ષણો. ગુજરાતીમાં કહેવાય એને ઇન્સ્ટ્રુમેન્ટના સ્થાયી લક્ષણો. એટલે જેટલા પણ આપણે મેઝરમેન્ટના સાધનો વાપરીએ છીએ એની અંદર કયા લક્ષણો હોવા જોઈએ, તો એ છે આપણું સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, અને ગુજરાતીમાં કહેવાય છે કે જેટલા પણ આપણા મેઝરમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર કયા લક્ષણો હોવા જોઈએ. ઓકે, એની અંદર કઈ કઈ ખૂબીઓ હોવી જોઈએ, સ્કિલ હોવી જોઈએ, સારા સારા ગુણ હોવા જોઈએ, એવું કહેવા માંગે છે. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના ઉપયોગ દરમિયાન જો માપક વસ્તુ સમય સાથે બદલાતી ન હોય અને અચલ રહે તો આવા સંજોગોમાં ઇન્સ્ટ્રુમેન્ટના લક્ષણોને આપણે સ્થાયી લક્ષણો કહી શકીએ છે. તમે કોઈ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લીધું, ફોર એક્ઝામ્પલ તમે ફૂટપટ્ટી લીધી, જેને આપણે માપપટ્ટી પણ કહીએ છીએ, સ્કેલ પણ કહીએ છીએ, તો તમે જ્યારે સ્કેલ ફૂટપટ્ટીથી કોઈ વસ્તુ માપતા હો તો માપતા માપતા તમે ઘણી બધી વસ્તુ માપી ફૂટપટ્ટીથી. સપોઝ તમે 500 વસ્તુની લંબાઈ છે એ ફૂટપટ્ટીથી માપી. હવે 500 વસ્તુનું માપન કરતી વખતે, લંબાઈ માપતી વખતે જો ફૂટપટ્ટી એટલે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બદલાતું ન હોય, એની લંબાઈની બદલાઈ જાય, ઓકે, એના માપની ખોરવાઈ જાય, અને એ જો કોન્સ્ટન્ટ જ રહે તો આપણે એને શું કહી શકીએ છીએ, તો કે આ ફૂટપટ્ટીની અંદર સ્થાયી લક્ષણ છે લંબાઈ માપવા માટેનો. મતલબ માપ ગમે તે બદલાય છે પણ ફૂટપટ્ટીનું માપ પોતાનું બદલાતું નથી, એ તમને એકદમ એક્યુરેસીથી અથવા એકદમ પરફેક્ટલી લંબાઈ માપીને આપે છે. ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે તમે કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટથી ગમે તેટલી વસ્તુ માપો, ગમે તેટલા રીડિંગ લેવો, ગમે તેટલું ઇન્સ્પેક્શન કરો, પણ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ જે સાધન છે, એના જે પોતાના ગુણો છે એ બદલાવા જોઈએ નહીં. જો એ નથી બદલાતા તો એ જે ગુણો નથી બદલાતા ને, એવા ગુણો કે જે બદલાતા નથી એને આપણે સ્થાયી લક્ષણો, સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક કહી શકીએ છે. ઓકે, અને જો ઇન્સ્ટ્રુમેન્ટને એવા લક્ષણો કે જે સમય જતાં બદલાઈ જાય છે, સમય સાથે બદલાય છે, તેને આપણે ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ. શું કહીએ છીએ? ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક એટલે કે
चलित लक्षणों, पहला क्या था? स्थायी लक्षणों था, फिक्स बदलाई नहीं। आ क्या है? डायनेमिक એટલે કે ચલિત લક્ષણો। દાખલા તરીકે ઉપર મેં તમને એક્ઝામ્પલ શું આપ્યું સ્થાયી લક્ષણોનું, એક્યુરેસી અને પ્રિસિઝન, ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી અને પ્રિસિઝન હોય ને એ સ્થાયી લક્ષણમાં આવે, ક્યારેય બદલાય નહીં। અને જે બદલાય છે ડાયનેમિક, એમાં કઈ કઈ વસ્તુ આવે તો યાદ રાખજો, નામ ડેફિનેશન હું તમને આગળ સમજાવીશ, ફિડેલિટી, સ્પીડ રિસ્પોન્સ વગેરે, આ ચલિતમાં આવે છે, બદલાઈ જાય, સમય જાય તેમ તેમ બદલાય, બરાબર। પણ એક્યુરેસી અને પ્રિસિઝન કેવા છે? સ્થાયી છે, જ્યાં સુધી ઇન્સ્ટ્રુમેન્ટ જીવશે, ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરતું રહેશે, એનું ફંક્શન પ્રોવાઈડ કરશે, ત્યાં સુધી એક્યુરેસી અને પ્રિસિઝન બદલાશે નહીં। ઓકે, હવે આપણને અહીંયા ડિટેલમાં જે સ્થાયી લક્ષણો છે, ધેટ મીન્સ કે જે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે ને, સ્થાયી લક્ષણો, એનું લિસ્ટ આપ્યું છે, સ્થાયી લક્ષણોની યાદી, એટલે કે જે સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે એનું લિસ્ટ આપ્યું છે। આ નવે નવ તમારે ડેફિનેશન જે છે, આ નવે નવ જે તમને લક્ષણો અહીંયા બતાવ્યા છે ને, નવે નવ આપણે સમજીશું અને નવે નવની ડેફિનેશન આપણે ક્લાસ નોટની અંદર લખીશું અને આપણને એક્ઝામમાં પૂછાશે પણ। ઓકે, ચાલો એમાં પહેલું જોઈએ છે સ્થાયી લક્ષણોની અંદર, સ્ટેટિક કેરેક્ટરિસ્ટિકની અંદર, સ્થાયી લક્ષણોની અંદર પહેલું છે એક્યુરેસી। ઓકે, વચ્ચે વિડીયો સ્ટોપ કરતા જજો અને લિસ્ટ બનાવતા જજો, એક્યુરેસી। બીજું છે પ્રિસિઝન, ત્રીજું છે લિનિયારિટી, ચોથું છે રિપ્રોડ્યુસિબિલિટી। ઓકે, હું ધીમે ધીમે બોલું છું, લખતા જજો। પાંચમું છે સેન્સિટિવિટી, છઠ્ઠું છે થ્રેશોલ્ડ, સ્પષ્ટ લખવાનું છે જે રીતના આપ્યું છે એ રીતના, ગપ્પાબાજી નહીં ચાલે, રિઝોલ્યુશન, ડેડ ઝોન, લાસ્ટ છે નવમા નંબર પર હિસ્ટેરિસિસ। હવે હિસ્ટેરિસિસ તમે કશે સાંભળ્યું હશે દસમા ધોરણમાં, આવશે ત્યારે તમને ફરી પાછું દસમું ધોરણ પુરાના દિન જૂના દિવસો યાદ કરાવીશ। ઓકે, તો આ જે નવ અહીંયા તમને મેં શબ્દ કીધા, નવ જે લક્ષણો કીધા ને, એ સ્થાયી લક્ષણો છે, સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક છે, મતલબ એ ક્યારેય સમય સાથે બદલાશે નહીં, તમે ગમે તેટલું મેઝરમેન્ટ કરો, ગમે તેટલું ઇન્સ્પેક્શન કરો, આ જે નવ લક્ષણો છે એ ફિક્સ રહેશે, ક્લિયર છે। ચલો વન બાય વન આપણે હવે એની ડેફિનેશન લખીશું, વ્યાખ્યા લખીશું અને બધાને ડિટેલમાં સમજીશું, ડિસ્કસ કરીશું। એમાં સૌથી પહેલું છે સ્થાયી લક્ષણોની વ્યાખ્યામાં એક્યુરેસી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અત્યારથી તમે ગાંઠ બાંધી લેવું અને લખી લો, તમારા ઘરની દિવાલ પર લખી લો, એક્યુરેસી અને પ્રિસિઝનની ડેફિનેશન 110% તમને એક્ઝામમાં પૂછશે, ક્લિયર છે। ચાલો જોઈએ એક્યુરેસી એટલે શું થાય, માપેલી કિંમત અને તેની સાચી કિંમત વચ્ચેની સમીપતાને એક્યુરેસી કહેવાય છે। હું તમને એમ કહું કે ભાઈ તમારે 10 સેન્ટીમીટરની લાઈન દોરવાની છે, મેં તમને એક માપ આપી દીધું, કયું? 10 સેન્ટીમીટર, એટલે હવે સાચી કિંમત કઈ થઈ ગઈ? 10 સેન્ટીમીટર થઈ ગઈ। હવે ક્લાસમાં 60 છોકરા છે, કેટલા જણા પરફેક્ટલી 60 સેન્ટીમીટરની લાઈન દોરશે? ઓકે, કોઈક પરફેક્ટ 60ની દોરશે, કોઈ 60થી થોડી ઓછી દોરશે, કોઈ 60થી થોડી વધારે દોરશે। ઓકે, તો મેં જે તમને સાચી કિંમત આપી 60 સેન્ટીમીટર અને તમે કોઈ વસ્તુ દોરી એ જ લાઈન તમે દોરી, તો સાચી કિંમત અને માપેલી કિંમત વચ્ચે કેટલી સમીપતા છે, બંને વચ્ચે કેટલો ઓછો ડિફરન્સ છે, એને એક્યુરેસી કહેવાય છે। હું તમને 1 યર કેલિપર્સ અને એક જોબ આપી દઉં, ઓકે, અને હું એમ કહું કે આ જોબની લંબાઈ માપીને કહો, તમે જોબની લંબાઈ 1 યર કેલિપર્સથી માપી
અને મને આન્સર આપ્યો કે સર આ જોબની લંબાઈ છે ને 25 mm છે, પણ સાચી વેલ્યુ તો કેટલી હતી? 24.5 mm. તો જો સાચી વેલ્યુ હતી 24.5 mm અને તમે આન્સર આપ્યો 25 mm, તો તમારી માપેલી કિંમત 25 mm સાચી વેલ્યુ 24.5 mmથી કેટલી નજીક છે? તો કે સર 0.5, અને 0.5 mmનો ડિફરન્સ તફાવત આવે છે. તો આ જે તફાવત કેટલો ઓછો આવે છે એને આપણે એક્યુરેસી કહીએ છે. ઇંગ્લિશમાં કહેવાય છે ડિગ્રી ઓફ ક્લોઝનેસ. ડિગ્રી ઓફ ક્લોઝનેસ એટલે સાચી વેલ્યુની નજીક, સાચી વેલ્યુ અથવા તો માપેલી વેલ્યુ એ સાચી વેલ્યુથી કેટલી નજીક છે એને આપણે નોર્મલ લેંગ્વેજમાં કન્સેપ્ટ વાઇઝ આપણે એને એક્યુરેસી કહીએ છે. લખી લીધું, તમે લખી લેજો, લખતા જવાનું ને હું જે બોલું એ સાંભળતા જવાનું. સેકન્ડ છે પ્રિસિઝન. પ્રિસિઝનનો મતલબ શું થાય છે? માપેલી કિંમતમાં મળતા સાતત્યને પ્રિસિઝન કહેવાય છે. હવે તમને છે ને કન્ફ્યુઝ છે ને, અથવા તમે કન્ફ્યુઝ ક્યારે થશો? જ્યારે તમે એક્યુરેસી અને પ્રિસિઝન બેઉ યાદ રાખ્યા પછી થોડાક દિવસ પછી હું તમને એમ કહું કે ભાઈ એક્યુરેસી અને પ્રિસિઝન બોલો, તો તમે છે ને ઊંધું બોલશો. એક્યુરેસીમાં તમે પ્રિસિઝન બોલશો, એની ડેફિનેશન બોલશો, અને પ્રિસિઝનમાં તમે એક્યુરેસીની ડેફિનેશન બોલશો. કારણ કે બેઉની વચ્ચે એકદમ બારીક ડિફરન્સ છે, બહુ જ ઓછો તફાવત છે, અને મારે તમને એ જ સમજાવવાનો છે. એક્યુરેસી એટલે માપેલી કિંમત સાચી કિંમતની કેટલી નજીક છે તે, અને પ્રિસિઝન એટલે તો કે તમે જે કિંમત માપી ને એમાં કેટલું સાતત્ય એટલે કે કેટલી કન્સિસ્ટન્સી છે તે. હું તમને એમ કહું કે એક વર્કપીસ હું તમને આપું છું, આ વર્કપીસ એના તમારે 10 રીડિંગ લેવાના છે. કેટલા? 10 રીડિંગ. અને શેના માટે 10 રીડિંગ લેવાના? તો કે આ ખાલી લંબચોરસ વર્કપીસની લંબાઈ, લંબચોરસ વર્કપીસ મેં જે તમને આપ્યો છે એની લંબાઈ તમારે 10 વખત માપવાની છે. 10 વખત કેવી રીતે માપવાની? તો કે એકવાર વર્નિયર કેલિપર્સ બંધ કરી દેવાનું, પછી ખોલીને લંબાઈ માપવાની, રીડિંગ લખી લેવાનું, પાછું વર્નિયર કેલિપર્સ બંધ કરવાનું, પાછી ખોલીને બીજી વાર લંબાઈ માપવાની, ત્રીજી વાર પાછું બંધ કરીશું, ફરી પાછી લંબાઈ માપીશું. એટલે દર વખતે તમારે એક એક વખત લંબાઈ મપાય એટલે ફરી પાછું વર્નિયર કેલિપર્સ બંધ કરવાનું છે, અને દરેક વખત તમારે એને નવેસરથી ખોલીને એની લંબાઈ માપવાની છે. હવે તમે 10 વખત લંબાઈ માપો ને, તમે 10 વખત લંબાઈ માપો, એમાં આપણે સ્ટાર્ટિંગના 3 રીડિંગ લઈએ કે 3.1, પછી બીજું રીડિંગ આવે છે 3.1, બીજું આવે છે 3.2, પછી બીજું આવે છે 3, પછી આવે છે 3.1. ઓકે, સ્ટાર્ટિંગના 5 રીડિંગ લઈ લીધા, કે લંબાઈ જ્યારે મેં 10 વખત માપી તો સ્ટાર્ટિંગમાં 5 રીડિંગ મેં જોયા, તેમાં એક 3.1, બીજી વખત 3.1, ત્રીજી વખત 3.2, ત્રીજી વખત ચોથી વખત 3.0, અને પાંચમી વખત 3.1 આવે છે. આ તમે 5 રીડિંગને તમે ધ્યાનથી જોશો ને, તો આમાં 3.1 3 વખત આવે છે. ઓકે, તો આજે તમે જે 10 વખત રીડિંગ લીધા એની જગ્યાએ આપણે જો ખાલી 5 વખત રીડિંગ લીધા હતા અને 5 રીડિંગ આપણે કન્સિડર કરીએ, તો એમાં 3.1 છે ને એ 3 વખત રિપીટ થાય છે, એટલે 5 રીડિંગમાંથી 3 વખત તો 3.1 આવે છે. તો એવું કહી શકાય કે ભાઈ માપેલી જે કિંમત છે અથવા આપણે જે વસ્તુ માપીએ છીએ એનો આન્સર કદાચ 3.1 આવી શકશે. કેમ? તો કે મેં ઘણી બધી વખત એક જ વસ્તુ માપી, એમાં 3.1 વધુ વખત આવે છે, એનું જે સાતત્ય છે વધુ વખતે રિપીટ થાય છે. તો એવું કહી શકાય કે મેં પ્રિસિઝન મેઝરમેન્ટ કર્યું છે અને મારો એકનો એક જવાબ વારંવાર આવે છે, એટલા માટે હવે હું ડેફિનેટલી કહી શકું છું કે વર્કપીસની લંબાઈ 3.1 mm જ હશે. ઓકે, તો આ જે વસ્તુ છે એને પ્રિસિઝન કહેવાય છે. ઓકે, તો હવે આપણે ડિફરન્સ ક્લિયર કરીએ કે એક્યુરેસી ધેટ મીન્સ માપેલી કિંમત સાચી કિંમતની કેટલી નજીક છે એની જે સમીપતા છે એને એક્યુરેસી કહેવાય છે, અને માપેલી કિંમતમાં સાતત્યતા કેટલી જળવાઈ રહે છે, મતલબ એકનો એક જવાબ તમારો કેટલી બધી વખત રિપીટ થાય છે
जम के आप 3.1 जो तौर वक्त रिपीट थाय तो 3.1 की सातत्यता कंसिस्टन्सी वधारे छे तो ये प्रिसिजन कहेवाशे। क्लियर छे? एकदम ध्यान थी सांभळीने लखी लो। हजी पण जो तमारा कंसेप्ट क्लियर न थाय तो गभरावानी जरूर नथी। आवती काले आपणे आना उपर एक स्पेशल लेक्चर बनावाना छे जेमा आपणे एक्युरेसी अने प्रिसिजन नी वच्चेनो जे तफावत छे ने ए समजीशुं। क्यारे? आवती काले नेक्स्ट लेक्चरमां। जेथी तमने खबर पड़ी जाए तमारा कंसेप्ट एकदम क्लियर थई जशे के एक्युरेसी शुं छे अने प्रिसिजन शुं छे। बेवनी वच्चेनो मेन तफावत ज आपणे काले जोई लईशुं। ओके, मजा आवशे। इंटरेस्टिंग सब्जेक्ट छे। तमारे पण सातत्यपूर्वक एटले के कंसिस्टंटली लेक्चर रेग्युलरली जोवाना छे के जेथी तमने ख्याल आवे। ओके, टोटल 9 व्याख्या आपणे जोवानी छे। એમાંથી આપણે 3 વ્યાખ્યા આજે જોઈ લીધી, બાકીની જે છે એ આપણે આવતીકાલના લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં કન્ડક્ટ કરીશું, સમજીશું અને ત્યાર પછીના લેક્ચરમાં આપણે એક્યુરેસી અને પ્રિસિઝનનો તફાવત જોઈશું। મતલબ જીટીયુની અંદર તમારા 7-8 માર્ક્સ પક્કા થઈ જશે બે લેક્ચર જોયા પછી। તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં। થેન્ક યુ।